હેલો મારી ચેનલ માં તમારું સ્વાગત છે આજે આપડે એક એવા ડાયટ ઢોસાની રેસીપી બનાવીશું જે એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે અને જે લોકો દાળ અને ચોખા બંનેને જો સ્કીપ કરવા માંગતા હોય ને ગ્લુટન ફ્રી ખાવા માગતા હોય તો એની માટે આજે આપણે બનાવીશું જુવારના ઢોસાની રેસીપી જે એકદમ ફટાફટ બની જાય છે જેમાં આથો લાવવાની પણ કોઈ જરૂર નથી તો ચલો ફટાફટની રેસિપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો જુવારના લોટના ઢોસા બનાવવા માટે જેને આપણે ઝારનો લોટ પણ કહીએ છીએ એની માટે અહીં મેં એક વાટકી લોટ લીધો છે તમે કોઈપણ વાટકીનું માપ સેડ કરી શકો ત્યારબાદ એમાં સ્વાદ પ્રમાણે મીઠું અહીં થોડા મેં ચીલી ફ્લેક્સ એડ કર્યા છે હાફ ટી સ્પૂન જેટલા ત્યારબાદ હાફ ટી સ્પૂન જેટલું જીરું હવે એક વખત આ બધી વસ્તુને મિક્સ કરી લેશું અને ત્યારબાદ આ બેટરમાં આપણે પાણી એડ કરવાનું છે તો પાણી માટે જે વાટકીથી આપણે લોટ લીધો છે એટ વાટકીમાં આપણે અત્યારે એક વાટકી જેટલું પાણી એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું આ ઢોસાનું બેટર છે એની કન્સિસ્ટન્સી એકદમ પાતળી હોય છે તો ફરીથી આપણે અડધી વાટકી જેટલું પાણી એડ કરીશું અને મિક્સ કરી લેશું ત્યારબાદ આ બેટરને થોડીવાર માટે આપણે રેસ્ટ ઉપર રાખવાનું છે લગભગ પાંચથી દસ મિનિટ જેટલો સમય લાગશે જેનાથી જે આ લોટ છે એ પાણી એબ્ઝોર્બ કરી લેશે અને ત્યારબાદ જરૂર પડે તો આપણે પાણી એડ કરીશું તો પાંચથી દસ મિનિટ જેવો સમય થઈ ગયો છે બેટર આપણે જોઈ લઈએ તો આપણે ફરી એક વખત વિસ્કરની મદદથી મિક્સ કરી લેશું અને ત્યારબાદ આ બેટરમાં આપણે થોડા કોથમીર ઝીણી સમારેલી ડુંગળી અને મરચાં ઉમેરીશું આ ટોટલી ઓપ્શનલ છે પણ આ નાખવાથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અને ત્યારબાદ એક વખત મિક્સ કરી લેશું હવે આપણું જે બેટર છે એ હજી થોડું થિક છે તો એની માટે આપણે ફરીથી થોડું પાણી ઉમેરીશું લગભગ અડધી વાટકી જેટલું પાણી ફરીથી લાગશે એટલે કે એક વાટકી જે લોટ લ્યો તો એની સામે બે વાટકી જેટલું પાણી છે ટોટલ જતું હોય છે ઘણી વખત લોટ છે એના ઉપર પણ પાણીની ક્વોન્ટિટી છે એ પ્લસ માઇનસ થતી હોય છે તો હવે આપણું આ બેટર છે તૈયાર થઈ ગયું છે હું તમને ચમચાની મદદથી પણ બતાવી દઉં આ ટાઈપનું એકદમ પોરિંગ વાળું હોવું જોઈએ હવે આપણે ઢોસા બનાવીએ તો ઢોસા બનાવવા માટે મેં જે તવો છે એને હાઈ ગેસની ફ્લેમ પર ગરમ કરવા માટે રાખી દીધો છે અને ગરમ થઈ જશે ત્યારબાદ આપણે થોડા પાણીના ડ્રોપ છે એડ કરીશું અને આ ટાઈપનું પાણીના ડ્રોપ છે આ ટાઈપના થવા જોઈએનો મતલબ કે તવો છે ખૂબ જ ગરમ થઈ ગયો છે અને આ તવો એકદમ હાઈ ગેસની ફ્લેમ પર ગરમ થયેલો હશે તો જ તમારા ઢોસા છે સરસ રીતે તવા પર સેટ થઈ જશે તો આ રીતે ચમચાની મદદથી બેટર છે પોર કરતા જવાનું છે જ્યારે પણ તમે બેટર પોર કરો ત્યારે એક વખત બેટરને સારી રીતે મિક્સ કરી લેવાનું અને ત્યારબાદ જ પોર કરવાનું હવે આપણે ગેસની ફ્લેમ છે એ મીડિયમ કરી દઈશું અને થોડું આવી રીતે ઉપરથી ઘી છે રાખી દેવાનું ઘી તેલ બટર તમે કોઈપણ વસ્તુ યુઝ કરી શકો તો મેં અત્યારે ઘીનો ઉપયોગ કર્યો છે અને નીચેની સાઈડ બ્રાઉન થતાં લગભગ એને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર આઠથી દસ મિનિટ જેવો સમય થશે અને ધીમે ધીમે તમે જોઈ શકો છો કે બ્રાઉન થવા લાગ્યો છે તો આપણે હવે એને પલટાવી લેશું આ જે બેટર છે એમાં પાણીની કન્સિસ્ટન્સી વધારે હોય છે એટલા માટે પાણી જ્યાં સુધી એકદમ બળી ન જાય ત્યાં સુધી ઢોસાને પલટાવાનું નથી તો નીચેની સાઈડ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન જેવો થઈ ગયો છે અને બીજી સાઈડ પણ આપણે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર પાંચ મિનિટ માટે ઢોસાને એમને રાખીશું તો બીજી સાઈડ પણ સરસ રીતે કૂક થઈ જશે તો આપણો આ જુવારના લોટનો ઢોસો તૈયાર થઈ ગયો છે આ જ રીતે મેં બીજા બધા ઢોસા બનાવી લીધા છે જેને મેં લસણ અને ટમેટાની ચટણી સાથે સર્વ કર્યો છે આશા રાખું એકદમ સરળતાથી બની જતી આ ડાયટ રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બબાય